અરવલ્લી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા સોયાબીન, મકાઈ, કપાસ, મગફળી સહિતનો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મારું નામ પટેલ મગનભાઈ હરજીભાઈ, મુકામ ભવાનીપુરા કંપો, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। આજે અમારે આ ખેતી વિષયમાં એવું છે કે ખેતીમાં અત્યારે વરસાદની ખાસ જરૂર છે, અને વરસાદ પહેલો એવું થયું કે પહેલાં શરૂઆતની જે વખત ખેતી અમે વાવેતર કર્યું તે વખતે વરસાદ ઝીણો ઝીણો લાંબો સમય પડ્યો, બહુ જોરમાં ના પડ્યો પણ ધીમો ધીમો પડ્યો, એટલે ખેતીમાં કંઈ ક્રોપમાં જેટલો ગ્રોથ જોઈએ એટલો ગ્રોથ ના થયો, અને છેલ્લા અત્યારે લગભગ 20-25 દિવસથી તો સૂર્યનો પ્રકાશે નથી મળ્યો અને વાદળ છાયું વાતાવરણ રહ્યું છે, એના લઈને થોડો રોગમાં પણ વધારે થોડો દેખાય છે અત્યારે। અને બીજી વસ્તુ એ છે કે જો અમારો આ વરસાદ ખેંચાય અને અમારા સમગ્ર અમારી ખેતી બધી છે તો ડેમના આધારિત છે, અમારી જોડે પાતાળમાં પાણી નથી અને અમારો મેસો ડેમથી પિયત થાય છે બધું, અને મેસો ડેમમાં અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત 1.5 મીટર પાણી નવું આવ્યું છે, અને જો ડેમ જો ના ભરાય તો અમારા માટે જીવવું બહુ મુશ્કેલ થાય એવું છે, એટલે અમે તો કુદરત જોડે, કુદરત ભગવાન જોડે અમે એવી આશા રાખીએ કે ડેમ ભરાઈ જાય અને તો અમારી ખેતી સફળ થાય, અને કુદરત આગળ કોઈનું ચાલતું નથી, ખેડૂત બિચારો લાચાર છે। અત્યારે કયા કયા પાકનું વાવેતર થયેલું છે અને કયા પાકને નુકસાન થાય એવું? અત્યારે તો જનરલી એવું છે કે અમારા કંપામાં કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ આ ચાર ક્રોપ છે અત્યારે, અને ચારે ચાર ક્રોપની અત્યારે જો મગફળીમાં સોયા બેસવાની હાલત છે એટલે એમાં પણ વરસાદની જરૂર છે, વરસાદ ના આવે તો સોયા બેસવામાં ના બેસે એટલે મગફળી ના થાય। સોયાબીનની અંદર ફ્લાવરિંગ આવ્યું છે અને જો ફ્લાવરિંગ આવ્યું છે ને તો વરસાદ આવે તો એમાંથી સિંગ બંધાય અને એમાંથી ફળી થાય એવી ને એવી પરિસ્થિતિ છે કપાસમાં, કપાસમાં અત્યારે ફ્લાવરિંગ આવ્યું અને ઝીંડવા બેસે પણ વરસાદની ખાસ એમાં પણ જરૂર છે, અને એવી મકાઈ છે, મકાઈમાં કે ઉપરનું રજકણ જ્યાં સુધી ના ખરે ત્યાં સુધી મકાઈના ડોડાની અંદર દાણા ના બંધાય, એટલે સૂર્યપ્રકાશની જો જરૂર છે, સૂર્યપ્રકાશ ના આવે તો મકાઈમાં દાણામાં ખાલી રહી જાય। મારું નામ અશોકભાઈ શામજીભાઈ પટેલ, ગામ લીંભોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। ખરેખર આપ જોઈ રહ્યા છો કે આ સોયાબીનનો પાક છે, મગફળીનો પાક છે, કપાસ છે, એની અંદર ફૂલની અવસ્થા છે અત્યારે આ પાકની અંદર। જો થોડો સમય માટે 4-5 દિવસ પછી વરસાદ નહીં આવે તો અમારો ઊભો પાક સુકાઈ જવાની આરે છે, બરાબર। અને છેલ્લે ખરેખર જેમ ચોમાસું બેઠું છે એમ અમારા અરવલ્લી જિલ્લામાં, મોડાસા તાલુકામાં વરસાદ બિલકુલ નહીવત છે, ઓછામાં ઓછો વરસાદ અમારા અરવલ્લી જિલ્લામાં છે, અને આપ જો 20 દિવસથી તો વરસાદ અમારે ત્યાં બિલકુલ નથી, જો હવે વરસાદ નહીં આવે તો અમારો આ પાક નિષ્ફળ જ સમજી લઈએ એવું જ રહેશે, બાકી વરસાદ નહીં આવે તો ખરેખર ખેડૂતો માટે બહુ નુકસાની વેઠવાનો વારો આવશે ખેડૂતોને। અત્યારે તો જે ખર્ચ કરેલો છે અંદર બિયારણનો છે, ખાતર છે, દવાઓ છાંટેલી છે, ઈયળોની દવા આ તે બધું, એ બધો જ ટોટલ નુકસાની જશે। ફૂલ છે, ફૂલને અત્યારે ફૂલ અવસ્થામાં છે, 4-5 દિવસની અંદર જો વરસાદ ના આવે તો ઊભો પાક સુકાવાની ભીતિ છે। અરવલ્લી જિલ્લામાં ચોમાસા સિઝનનો છેલ્લા 20 દિવસથી હાથતાળી આપી બેઠેલા વરસાદે ખેડૂતોને ચિંતાતુર કરી નાખ્યા છે। ખેડૂતોએ વાવણી કરેલ સોયાબીન, કપાસ, મકાઈ, મગફળી સહિતના પાકમાં ફૂલ આવવાના સમયે વરસાદની તાતી જરૂરિયાત વચ્ચે જો વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। જો સમયસર વરસાદ નહીં વરસે તો ખેડૂતોની હાલત કફોડી થશે હોવાની ખેડૂત આગેવાને ચિંતા વ્યક્ત કરી હતી। પટેલ, ગામ ભવાનીપુરા કંપા, મેસો બગાયત મંડળના પ્રમુખ તરીકેની સેવાઓ આપું છું। હાલમાં જે ઓગસ્ટ મહિનામાં ખેતીમાં જે વરસાદ બિલકુલ હાથ તાળી દઈને ગયો છે, ખેડૂતનો પાક અત્યારે ફૂલ એકદમ આવવાની, મગફળીમાં ફૂલ હોય, સોયાબીનમાં પણ ફૂલ હોય, અને એકદમ તાતી જરૂરિયાતના સમયે આજે વરસાદ નથી એટલે ખેડૂતો ખૂબ જ હેરાન છે, અને આખા ગુજરાતમાં સારા વરસાદની, સૌરાષ્ટ્રમાં સારા વરસાદ, બધા ડેમ ભરાઈ ગયા, પણ ઉત્તર ગુજરાતનો અમારો મેસો ડેમમાં અત્યાર સુધી ફક્ત 2 ફૂટ જ પાણી આવ્યું છે, એટલે 2 ફૂટના કારણે અમારે રવિ પાક પણ ના થઈ શકે, એટલે અમારા અરવલ્લી જિલ્લાના આ તમામ ખેડૂતોને, મોડાસા અને ભિલોડા તાલુકાના
ખેડૂતોને એકદમ નુકસાન છે. અત્યારે વરસાદની પતાતી જરૂરત છે અને સરકારે 5 વર્ષ અગાઉ જે નર્મદા ડેમમાંથી મેસો ડેમમાં પાણી ભરવા જે પાઇપલાઇન નાખેલી છે એનેથી ચાલુ સાલે સરકાર મેસો ડેમમાં પાણી નાખે તો જ અમારા ખેડૂતોનો રવિ પાક થઈ શકે એમ છે. નહીતર અત્યારે પણ વરસાદની જરૂરિયાત, પાક નબળો થઈ જાય છે અને જો રવિ પાક ના થાય તો ખેડૂતોની દશા કફોડી થાય છે.